નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી તમે પણ આવી જ અવનવી માહિતીના વિડીયોનું નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો સૌથી પહેલાં તમને તે નોટિફિકેશન મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની બાગાયત ખાતાની જે વિવિધ યોજનાઓ છે તેના માટે વર્ષ 2023-24 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને તે અંતર્ગત એ બાગાયત ખાતાની 74 જેટલી યોજનાઓમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે. તો જે લોકો બાગાયત ખેતી કરે છે તેવા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ ખુશખબર છે. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ બાગાયત ખેતી કરતા હોય અને તે અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવા અંગેની પ્રેસ નોટ આવી ગઈ છે. તો મિત્રો, આ પ્રમાણેની પ્રેસ નોટ આપવામાં આવેલી છે. રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય. રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવા અંગે ગુજરાત સરકારશ્રી દ્વારા રાજ્યમાં બાગાયત ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે અને ચાલુ વર્ષે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘર આંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ 2023-24 માટે આઈ ખેડૂત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લું મૂકવામાં આવેલ છે. તો આમ મિત્રો, જે ગઈકાલથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવેલું છે અને રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા માટે તારીખ 22/4/2023 એટલે કે ગઈકાલથી શરૂ થઈ ગયેલું છે અને તારીખ 31/5/2023 સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ કરી શકશે. તો આમ મિત્રો, તમે જો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો તમે 31/5/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશો અને અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ કે મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીની સમયમર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે, જેની નોંધ લેશો. તો આ પ્રમાણે પ્રેસ નોટ આપવામાં આવેલી છે. હવે આપણે આગળ વિગત જોઈએ તો આ પ્રમાણે મિત્રો પોસ્ટ કરવામાં આવેલ છે કે રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2023-24માં બાગાયત ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા માટે તારીખ 22/4/2023 એટલે કે અખાત્રીજ એટલે કે ગઈકાલના દિવસથી તારીખ 31/5/2023 સુધી અરજીઓ કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે. તો આમ મિત્રો, ગઈકાલથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે, જેના પર તારીખ 31/5/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અને અરજી કરવા માટે મિત્રો આઈ ખેડૂત .gujarat.gov.in અથવા તો QR કોડ સ્કેન કરી અને અરજી કરી શકાશે. તો તમને અહીંયા QR કોડ જોવા મળી જશે. આ QR કોડ સ્કેન કરશો એટલે સીધા જ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પહોંચી જશો અને ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. તો આમાં અલગ અલગ જે ઘટકો છે તે પૈકીના કેટલાક ઘટકો આપણને અહીંયા દર્શાવવામાં આવેલ છે. તો તેની વિગત આપણે જોઈએ કે ઘનિષ્ઠ ફળપાક વાવેતર, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક, ટિશ્યુ કલ્ચર, ખારેકની ખેતી સહાય, હાઇબ્રિડ શાકભાજી વાવેતર, છૂટા ફૂલપાક, કેળા ટિશ્યુ અને પપૈયા, કાચા અર્ધા પાકા પાકા મંડપ, જૂના બગીચાઓનું નવીનીકરણ, પ્લાસ્ટિક આવરણ એટલે કે મલ્ચિંગ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ, મશીન મધમાખી કાર્યક્રમ, કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટમાં સહાય, ગ્રીન હાઉસ નેટ હાઉસમાં સહાય, પ્લગ નર્સરી, નર્સરી પક્ષી કરા સામે સંરક્ષણ નેટ, પ્રાઇમરી મોબાઈલ મિનિમલ પ્રોસેસિંગ યુનિટ, મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિકા ટ્રેક્ટર તો તેમાં 20 PTO HP સુધીના ટ્રેક્ટર માટે, પાવર ટીલર તો તેમાં મિત્રો 8 BHP થી વધુ ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર, ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા, નવા ટિશ્યુ લેબની સ્થાપના, રાઇપનિંગ ચેમ્બર, કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇનના ટેકનોલોજીકલ ઇન્ડક્શન અને આધુનિકીકરણ માટે આવા જુદા જુદા 74 જેટલા ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. આ ઉપરાંત અન્ય વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકશે. તો અહીંયા કેટલાક મહત્વપૂર્ણ જે ઘટકો છે તે આપણને અહીંયા દર્શાવવામાં આવેલ છે અને આ સિવાય પણ બીજા ઘણા બધા ઘટકો છે. તો આમ
આ તમામ મળી અને 74 જેટલા ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી સાધનિક કાગળો સહ જે તે જિલ્લાના નાયબ કે મદદનીશ બાગાયત નિયામકની કચેરીની ખાતે મોકલી આપવાનો અનુરોધ કરવામાં આવેલ છે. તો મિત્રો, આમ જો તમે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં અરજી કરવા માગતા હોય તો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે અને તે તારીખ 31/5/2023 સુધી ખુલ્લું રહેશે અને આ તારીખમાં કોઈ ફેરફાર થશે તો તેના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી અને માહિતી આપીશું. તો ચાલો હવે હું તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર લઈ જઉં અને ત્યાં આપણે જોતા જઈએ કે કયા પ્રકારે અરજી કરવાની છે. તો મિત્રો, સૌથી પહેલાં બ્રાઉઝર ખોલી લીધું છે અને બ્રાઉઝરમાં આપણે અહીંયા આઈ ખેડૂત લખી લઈશું અને આઈ ખેડૂત લખી અને સર્ચ કરી લઈશું તો આપણને પહેલી જ લિંક જોવા મળી જશે, આઈ ખેડૂત વેબ પોર્ટલ ફોર એગ્રીકલ્ચર ફાર્મર એન્ડ વેલફેર એન્ડ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ. તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. આ લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની આ પ્રમાણેની આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જશે, જેમાં આપણે અહીંયા યોજનાઓનું એક મેનુ છે અથવા તો તમે અહીંયા નીચે વિવિધ યોજનાઓમાં અરજી કરો આ બેમાંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા યોજનાઓ ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા નવા વિન્ડોમાં આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે, જેમાં વિભાગ વાઇઝ અલગ અલગ ઘટકો જોવા મળશે. તો તેમાં અહીંયા તમને ક્રમ નંબર 3 ઉપર બાગાયતી યોજનાઓ જોવા મળી રહી છે, જેના કુલ ઘટકો છે 106. તે પૈકી 74 ઘટકો, તો આપણે આગળ વિગત જોઈ ગયા તે મુજબ 74 ઘટકો માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. તો અરજી ફોર્મ ભરવા માટે અહીંયા વિગતો માટે અહીં ક્લિક કરો, તેની લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણે પેજ લોડ થશે અને પેજ લોડ થયા બાદ તમારી સામે નવું પેજ ખુલી જશે. તો આમ મિત્રો, તમને અહીંયા જે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ છે તે યોજનાઓ જોવા મળી જશે. તો જે તે યોજનાની સામે અહીંયા વધુ માહિતી માટે અહીં ક્લિક કરોની લિંક છે, તેના ઉપર તમે ક્લિક કરશો તો તે યોજનાની વિગતવાર માહિતી તમને જોવા મળી જશે અને તે યોજનાનો કેટલી વખત તમને કયા સમયે લાભ મળવા પાત્ર થાય છે તેની વિગત પણ મળી જશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે જાણવા માગતા હોય તો અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને જો તમે અરજી કરવા માગતા હોય તો અહીંયા અરજી કરો બટન ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમે અહીંયા અરજી કરવાની તારીખ એટલે કે સમયગાળો પણ જોઈ શકો છો કે તારીખ 22/4/2023થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે, જે તારીખ 31/5/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તો આ પ્રમાણે મિત્રો, તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો. તો હવે હું તમને સ્ક્રોલ કરી અને બતાવતો જઉં કે આ કે અલગ અલગ યોજનાઓ માટે અરજી કરી શકાય છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલ છે. જો આ પૈકી કોઈ પણ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેની સામે રહેલ અરજી કરોના બટન ઉપર ક્લિક કરી અને તમે અરજી કરી શકો છો. તો આમ અહીંયા તમે જોઈ શકો છો કે હજી પણ યોજનાઓ આવી રહી છે. તો આ દરેકે દરેક બાગાયત ખાતાની યોજનાઓ છે. તો અહીંયા છેલ્લે આપણે તમે જોઈ શકો છો કે ક્રમ નંબર 74 ઉપર છે હાઇબ્રિડ બિયારણ. તો આમ જે 1 લઈ અને 74 જેટલા અલગ અલગ ઘટકો માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલું છે. તો મિત્રો, આશા રાખું કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થયેલ છે તેના વિશે વિગતવાર માહિતી મળી ગઈ હશે અને આ સિવાય આપણે જે અલગ અલગ ઉપયોગી ઘટકો છે તેની વિગતવાર માહિતી છે તે અલગ વિડીયોથી મેળવીશું. તો મિત્રો, આશા રાખું કે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.